જે રીતે જળસ્તર સતત વધી રહ્યા છે તે પ્રમાણે લોકોનું રેસ્ક્યુ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. હવે જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વધુ બે લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે ભયંકર પરિસ્થિતિ છે, કારણ કે નદીઓ પોતાની જે ભયજનક સપાટી છે તે 2-3 ફૂટ ઉપરથી વટાવી અને વહી રહી છે. જે ભયજનક સપાટી હોય તેનાથી પણ વધુ પાણીનું લેવલ જે છે, વોટર લેવલ, તે જોવા મળી રહ્યું છે. પાણી વધી જવાને કારણે, ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે હાલમાં લોકો મુશ્કેલીમાં છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સમર્થક ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, હાલમાં શું પરિસ્થિતિ છે? રેસ્ક્યુ માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે, વધુ બે લોકો ફસાયા છે ત્યારે? ચોક્કસ સિદ્ધાર્થ, જે ગણદેવી તાલુકાનું જે મોરલી ગામ છે, મોરલી ગામના જે બે ઈસમો હતા એ માછીમારી કરવા માટે અંબિકા નદીના પટમાં ઉતર્યા હતા, અને જે અંબિકા નદીનું જળસ્તર સવાર 11 વાગ્યાથી જે રીતના સતત વધારો થઈ રહ્યો છે, એના કારણે જે નદીના પાણી ફરી વળ્યા હતા, એના કારણે બે યુવકો મોરલી ગામના જે ફસાયા છે અને એમને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. કે સ્થાનિક જે તરવૈયાઓ છે એ પોતે નાવડી લઈને આજે જે લોકો છે એમને શોધી રહ્યા છે. પ્રાપ્ત હાલ માહિતી એ સિદ્ધાર્થ સામે આવી રહી છે કે જે બે જે ઈસમો હતા એ ગણદેવી તાલુકાના મોરલી ગામના ઈસમો છે, અને એ એ કયા લોકેશન પર છે એ લોકેશન આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે, અને એને ટૂંક સમયમાં જ રેસ્ક્યુ કરીને જે તે ફળીઓ અને ગામ જે છે એમનું ત્યાં સુધી એમને સહી સલામત રીતે પહોંચાડી દેવામાં આવશે. પરંતુ એ એ હાલ જે છે સલામત જગ્યા છે એવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સુરક્ષિત જગ્યા હોવાને કારણે તુરંત જ તેઓને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવશે. ટીમ જે છે તે રવાના થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતવાસીઓ 2 દિવસ રહેજો સાવધાન. 2 દિવસ દક્ષિણ ગુજરાત માટે અતિભારે આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી શકે છે અતિભારે વરસાદ. સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી. ભરૂચ, નવસારીમાં પણ ભારે આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતનો પણ વારો આવશે, પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતા હાલમાં જોવા મળી રહી છે. अभी जो एक्सट्रीम रेनफॉल का वार्निंग दिया गया है छोटाउदयपुर, नर्मदा और सूरत के लिए D1 में है, और D2 में भरूच एंड सूरत के लिए एक्सट्रीम रेनफॉल का वार्निंग दिया गया है. તો 10 કલાકમાં 105 તાલુકામાં વરસાદ. સૌથી વધુ તાપીના સોનગઢમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. વઘઈ અને વ્યારામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉચ્છલ અને વાંસદામાં 7 ઇંચ જેટલો વરસાદ. ડોલવણમાં 6.5 ઇંચ વરસાદ. સુબીરમાં 5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. તો દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, અનેક નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે, જેનું કારણ છે કે જે થોડા સમયની અંદર ભારે વરસાદ આવી ગયો તેના કારણે જળસ્તરમાં ઓચિંતો વધારો થઈ ગયો છે. અનેક વિસ્તારો કે જ્યાં આગળ પહેલેથી જ નદીઓ ભરપૂર વહી રહી હતી તેમાં વધુ પાણી આવવાને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ઉચ્છલ અને વાંસદામાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 10 કલાકનો આંકડો છે. પરંતુ તેમાં પણ મોટાભાગનો વરસાદ જે હતો તે 2-3 કલાકની વચ્ચે જ થઈ ગયો હતો, જેના કારણે જળસ્તરમાં ઓચિંતો વધારો આવી ગયો. અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ જળજમાવની પરિસ્થિતિ સાથે પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. તાપીના સોનગઢમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વ્યારામાં 7.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં છે. ડોલવણમાં 6.5 ઇંચ થયો છે. 10 કલાકની અંદર 105 તાલુકાઓ એવા છે જે પાણી થઈ ચૂક્યા છે, અને હજી અનેક જે વિસ્તારો છે, તાલુકાઓ છે કે જ્યાં વરસાદને લઈને આશંકા સેવવામાં આવી રહી છે. જે 4 જેટલી ગુજરાત ઉપર સિસ્ટમ છે તેની અસર જોવા મળી શકે છે. નવસારીની અંબિકા નદી ભયજનક સપાટી વટાવી ધોલ ગામમાં ઘૂસ્યા નદીના પાણી. રસ્તા પર પાણી વળતા ધોલ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. અમલસાડ જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તા હતા ન હતા થઈ જવાને કારણે આખે આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું. જેઓ સવારે નીકળ્યા હતા ગામની બહાર કંઈક કામકાજ માટે તેઓ હવે ગામમાં પરત જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે આખો રસ્તો છે તે નદીના જળસ્તરની અંદર ડૂબેલો જોવા મળી રહ્યો છે. ગ્રાઉન્ડ ઝીરો પર શું પરિસ્થિતિ છે? કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરોથી સમાચાર આપવા માટે જાણીતી ચેનલ છે, અને ગ્રાઉન્ડ ઝીરોથી દર્શકોને અમે લાઈવ દ્રશ્યો પણ દેખાડવાનો પ્રયાસ કરીશું. કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયેલા છે. કીર્તેશ, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મોટાભાગના વિસ્તારોમાં નદીઓ ગાંડીતૂર છે, નદીઓમાં પહેલેથી જળસ્તરમાં વધારો હતો અને હવે તો પૂરની સ્થિતિ આવી ગઈ છે.
બિલકુલ સિદ્ધાર્થ, ગુજરાત પર એક સાથે 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદના દ્રશ્યો જોઈ શકાશે. નવસારી જિલ્લાની અંબિકા નદી છે કે સવારના સમયે આ નદી રાબેતા મુજબ વહેતી હતી, પણ માત્ર ગણતરીના કલાકોમાં નદી ગાઢી તૂર બની છે. ભયજનક સપાટી 28 છે અને હાલ 32 ફૂટ પર અંબિકા નદી વહી રહી છે, જેને લઈને નદી કિનારે આવેલા મોટાભાગના ગામો સંપર્ક વિહોણ થયા છે. કહી શકાય ગણદેવીનું ધોલ ગામ છે કે જે સૌથી પહેલું સંપર્ક વિહોણું થયું છે. દ્રશ્યો જોઈ શકાય છે કે અંબિકા નદી ગાઢી તૂર બની છે, ત્યારે કેટલાક અહીંના સ્થાનિક લોકો, આપણે એમની સાથે વાત કરીશું, શું પરિસ્થિતિ છે, લોકોને રેસ્ક્યુ કરવાની વાત આવી છે. મોટાભાઈ શું નામ આપનું? ચેતનભાઈ પટેલ. અમારે આ 4ઠી રેલ આવી છે અત્યારે. જ્યારે ઉપરવાસ જે વરસાદ વધારે થવાને કારણે વારંવાર અમારે રેલના પાણી આવતા છે, એના કારણે અમારા જે રસ્તાઓ અમે જે સંપર્ક વિહોણ થઈ જાય છે. જ્યારે ગોલ, મોરલી, કલમઠા અને છાપર એ ટોટલી આ પાણી રેલના ઉપરવાસના પાણીને વરસાદને કારણે રેલ આવી જતી હોય છે, એના કારણે કોઈપણ અમારે ખેતીને જતા રસ્તાઓ બંધ થાય, તેમજ ઢોર પશુપાલનનો ધંધો હોય છે એ ચાર ઘાસ કાપવા ગયેલા હોય, અથવા તો કોઈ માછીમારી કરવા જતા પણ એ રીતે બધા ફસી જતા હોય છે. આજે પણ ગોલ ગામમાં બે ટ્રકો ફસાઈ ગયા અને તેમાંના 14 માણસોને ગામના સહકારથી, ગામ લોકોના સહકારથી અમે રેસ્ક્યુ કર્યા છે. અને સાથે સાથે અમારા મોરલી ગામમાં પણ બે માણસો જે પશુપાલન ધંધો કરે, ચાર કાપવા અને જે માછીમારા કરવા એક ભાઈ ગયા હતા એ પણ ત્યાં ફસી ગયા હતા. એમને પણ અમે જાતે રૂબરૂ જઈને અમને રેસ્ક્યુ કર્યા છે અને ઘરે સહી સલામત ખસેડ્યા છે. એટલે વારંવાર અમને આવી બધી મુશ્કેલી નડતી હોય છે, પરંતુ એ ચોક્કસપણે એમ કહી શકાય કે અમારા ગામમાં જ્યારે આ રેલના પાણીઓ આવે છે ત્યારે, ખાસ તો આજે તો પાણી આવી ગયા પણ અઠવાડિયા સુધી અમારા ગામમાં પાણી ભરાવો રહેશે. એનું મુખ્ય કારણ એક જ છે કે જે અત્યારે આ જે ઝીંગા તળાવ છે એના જે 50-90 મીટરની રેન્જ છોડવાની હોય છે ગવર્મેન્ટના નિયમ મુજબ, એ છોડેલી નથી. અને એટલે કે દબાણો કરીને એ લોકો ફરી એમાં રિઝર્વ તળાવ બનાવી દેશે. એના માટે અમે પિયત મંડળી દ્વારા કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને, ધારાસભ્યશ્રીને, આપણા અમારા સાંસદ શ્રી પાટીલ મંત્રીશ્રીને પણ અમે રજૂઆતો કરી છે. હવે પછીના એમાં અમને પોઝિટિવ જે મળ્યા છે કે અમે ડિસેમ્બર જાન્યુઆરીમાં એ ખુલ્લા કરવાની અમને એ લોકોએ એક આપી છે. અમને કહી શકાય કે સિઝનની ત્રીજી વખતની રેલ, ચોથી વખતની રેલ છે અમારી. અને થોડા એટલે કે ઉપરના ઉપરવાસમાં અમે 6-8-10 ઇંચ વરસાદ થાય, જો 10 ઇંચ વરસાદ થયો તો અમારા ઘરમાં 2-3 ફૂટો પાણી જાય છે. કહી શકાય ઉપરવાસ એટલે કે નવસારીના ઉપરવાસમાં પડેલા વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે. અંબિકા નદી ગાંડી તૂર બની છે. સીધા જ એકવાર ફરી નદીના દ્રશ્યો બતાવવા માંગીશ કે સવારના સમયે આ નદી તેના રાબેતા મુજબ નિત્યક્રમ પ્રમાણે વહેતી હતી, પણ ગણતરીના કલાકોમાં જે રીતે પાણી વહેતું છે, કહી શકાય 28 ભયજનકની સામે 32 ફૂટ નદી વહી રહી છે. બે ટ્રકો ફસાઈ ગઈ, 14 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘણા બધા ગામ સંપર્ક વિહોણા છે. સૌથી મહત્વની વાત છે કે નવસારીથી અમલસાડ જતો રોડ છે, રોડ પર પાણી ફરી વળ્યું છે, એટલે કે રોડ પરથી અત્યારે અમલસાડ જવું મુશ્કેલ છે. એટલે કે સતત પરિસ્થિતિ બગડી રહી છે. સિઝનની 4ઠી વખતની આ રેલ કહી શકાય, દ્રશ્ય સીધા જોઈ શકાય છે. નવસારી જિલ્લાનું અંબિકા નદીનો આ બ્રિજ છે કે લોકો મોટી સંખ્યામાં પાણી જોવા પહોંચી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે નવસારીમાં કહી શકાય સિઝનની 4ઠી વખત રેલ આવી છે અને આ રેલ ખૂબ જ ભયાનક અને કહી શકાય કે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે નદીઓ ગાઢી તૂર બની છે, કહી શકાય કે ગણતરીની સમયમાં અંબિકા નદી બાદ પૂના અને કાવેરી નદી છે તેના જળસ્તર પણ ધીરે ધીરે વધી રહ્યા છે. એટલે કે નવસારી ટાઉનની કહી શકાય સ્થિતિ બગડે તેવા એજાન દેખાઈ રહ્યા છે. એટલે કે દક્ષિણ ગુજરાત ફરી એક વખત રેલગ્રસ્ત સ્થિતિમાં નિર્માણ થયું છે, ત્યારે તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને તમામ અધિકારીઓના પોતાના હેડક્વાર્ટર પર રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે. ઉપરવાસ એટલે કે પરત આવીશું જે રીતે જાણકારી આપે આપી છે, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 4ઠી વખત ત્યાં રેલ અને અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે. તાપી વ્યારાની મિંઢોળા નદી પણ બની છે ગાંડી તૂર. જળસ્તર વધતા જ મિંઢોળાનું રૌદ્ર સ્વરૂપ. સોનગઢ અને ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની આવક. વાપી શામળાજી હાઈવે પર વ્યારા નજીક ભરાયા છે પાણી. રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જેતવાડી ગામે આવેલો જૂનો સાંકળીઓ પુલ પણ પાણીમાં ગરકાવ છે. પાણીના વહેણને કારણે સાંકળિયા પુલને પહોંચ્યું છે નુકસાન. તો તાપી વાલોડની વાલ્મીકી નદીમાં બે પશુપાલકો ફસાયા. નદીનું જળસ્તર વધતા ભેંસો સાથે પશુપાલકો ફસાયા. વાલોડના દોડકિયા ફળિયાની ઘટના છે. NDRF સહિતની ટીમો ઘટના સ્થળે છે. વાલોડ મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા છે.
દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ છે. એનડીઆરએફ ની મદદ લેવાની જરૂર પડી ગઈ છે. અનેક વિસ્તારોની અંદર એનડીઆરએફ સતત ગુજરાતમાં મદદમાં છે, પૂર સહાયગ્રસ્ત વિસ્તારોમાં જઈ રહી છે. પરંતુ હાલમાં જે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ છે તેમાં અનેક વિસ્તારો ઝપેટમાં આવતા નજરે પડી રહ્યા છે. આ તરફ ડાંગ જિલ્લામાં પણ આબ ફાટતા તેમજ ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ થતા ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા, ઓલણ સહિત નદીઓ રૌદ્ર રૂપ ધારણ કરતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવતા નદી તટે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા. ડોલવણના પાટી ગામે ગાંધી ઓવારા ફરિયામાં કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી સહિતનો સામાન પલળી જવા પામ્યો છે. તો સુરત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂર. નદીના પાણી સાંબા બોરિયાનો લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા. લો લેવલ બ્રિજ પરથી 10 ફૂટ પાણી વહી રહ્યા છે. ઓલણ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ દરિયા જેવો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઓલણ નદીના પાણી સાંબા બોરિયાના સ્મશાનમાં પાણીમાં ગરકાવ જોવા મળ્યું. ભગવાનપુરાથી સાંબા બોરિયા જવા માટેનો 15 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી છે. સાંબા બોરિયા જવા માટે નવો નિર્માણ થયેલ બ્રિજની કામગીરી મંથર ગતિએ છે. સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપી છે ભારે વરસાદની આગાહીની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરની સ્થિતિ મોવામાંથી પસાર થતી આ ઓલણ નદીના જે દ્રશ્ય છે, ઓલણ નદીના દ્રશ્યો છે કે દરિયો છે, આ દરિયા જેવો વહેણ અને દરિયા જેવો ઘૂઘવાટો હાલ ઓલણ નદીનો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત જે મહુવા તાલુકાના જે સાંબાથી બોરિયાને જોડતો જે માર્ગ છે એ માર્ગ પરથી 10 થી 15 ફૂટ જેટલું ઉપરથી પાણી હાલ વહી રહ્યું છે. જે અંતર્ગત સામે પર આવેલા આ સાંબા ભોજિયા ગામના જે રહીશો છે એને હાલ 15 થી 20 કિલોમીટર ચક્રો ફરવાની નોબત આવી છે. દ્રશ્યમાં જોઈ શકો છો આ ધસમસત અને ઓલણ નદીનો પ્રવાહ જે છે એ હાલ જે આનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તો બીજી તરફ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ઓલણ નદીને જે કાંઠા ઉપર જે સ્મશાન ભૂમિ આવી છે એ સ્મશાન ભૂમિ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. ખાસ કરીને કોઈ ઘટના બને કે ક્યાંક કોઈ કોઈનું અવસાન થાય તો એને જે અગ્નિદાહ આપવા માટે પણ જે આ જે સ્મશાન ભૂમિ હોય છે સ્મશાન ભૂમિની અંદર પણ આજથી 10 ફૂટ જેટલા હાલ પાણી ભરાતા પરિસ્થિતિ જ્યાં જુઓ જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને ખાસ કરીને આજે તાપી જિલ્લાના ડોલવણ ખાતે જે અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે અંતર્ગત ઓલણ નદીએ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઓલણ નદીની અંદર હાલ પૂરની સ્થિતિ જોતા જે ઓલણ નદીના કાંઠાના જે કાંઠા વિસ્તારના જે ગ્રામ્ય છે એ ગામના લોકોને પણ હાલ વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક લોકોને જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે એને પણ સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સાયરન વગાડીને તેમજ જે તલાટીઓને પણ અહીં સ્થળ નહીં જોવું અને ગામ જે ગ્રામ પંચાયતનું સ્થળ જોવાની પણ હાલ મનાઈ ફરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાસ કરીને ઓલણ નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એના હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અને ઓલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠાના વિસ્તાર જે નદીના કાંઠાના વિસ્તારના ગામો છે એ લોકોને સલામત સ્થળે ખસી જવાની વહીવટી તંત્ર દ્વારા ચેતવણી પણ આપી દેવામાં આવી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. તે વરસાદ રૌદ્ર રૂપ લઈને આવ્યો છે. અનેક વિસ્તારોને પાણી પાણી કરી રહ્યો છે. સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, જે પણ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ જ વરસાદ. અને વરસાદના કારણે નદીઓનું સ્તર આપ જોઈ રહ્યા છો. જે ખેતરની અંદરથી નદીઓ પસાર થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નજીકમાં આવેલા બસ સ્ટેન્ડની અંદર પાણી ઘૂસી ગયા છે. મહુવાના માછી સાદડા ગામના આ દ્રશ્યો છે. ગામની અંદર પાણીની ઘૂસણખોરી આપ જોઈ રહ્યા છો. માછીસાડા ગામના 15 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો પોતાને જીવને બચાવવા માટે ઘરની સામગ્રીને બચાવવા માટે બને તેટલા ઉપર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંબિકા, પૂર્ણા અને ઓલણ નદીમાં પૂર. મહુવાના માછી સાદડા ગામે ઓલણ નદીના પાણી ઘૂસી ગયા છે. માછી સાદડા ગામના 15 થી વધુ ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે. પૂર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અપાયો છે આશરો. લોકોની ઘર વખરી ડૂબી જતા થયું છે ભારે નુકસાન. તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો છે. વરસાદના નીચાણવાળા વિસ્તારોને પાણી પાણી કરી ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ જવાને કારણે ભરૂચના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો
તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટ જોશો કે ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારની અંદર દ્રશ્યો જે છે તે ભારે વરસાદને લઈને આવી રહ્યા છે. ભરૂચમાં જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. સાંજનો સમય હતો અને વરસાદની શરૂઆત થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું પરિસ્થિતિ છે ભરૂચની, જે રીતે દક્ષિણ ગુજરાતના બાકી જિલ્લાઓમાં થયું છે, શું તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? જી, ભરૂચમાં સવારથી જ કાળા ડબંગ વાદળો છવાયા હતા. બપોર પછી અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. અચાનક વરસાદ આવવાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું. હજી વરસાદ ચાલુ છે. ખરા ખેતરોમાં પાકને પણ નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો ચિંતાતુર થયા છે. ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે અને ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે પામવા પામી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં તમામ વિસ્તારો જે છે તે પાણી પાણી થઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ શહેરોની અંદર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. માલપુર, મોરડુંગરી, મેડીટિંબામાં વરસાદી માહોલ છે. ગોવિંદપુર, મંગલપુર, રઘુનાથપુર, વિનાયકનગરમાં વરસાદ. માલપુરના રાજમાર્ગ પર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી ઝરમર વરસાદ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ છે. મોટાભાગના અરવલ્લીના વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, અરવલ્લીની શું પરિસ્થિતિ છે? મેઘરાજા કોપાયમાન થયા હોવાની જાણકારી છે. સિદ્ધાર્થ, ચોક્કસથી, અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કરારી ભાગ વાદળોએ જિલ્લાને ઘેર્યું છે. ખાસ કરીને માલપુર નગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને માલપુર, મોરડુંગરી, મીરટીંબા, ગોવિંદપુર સહિતના જે ગામડાઓ છે આજુબાજુ 15-20 ગામડાઓ છે, ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અને માલપુર નગરમાં જે ડુંગરના જે પાણી છે તે રાજમાર્ગો ઉપર ફરી વળવાના કારણે જે મીટરવાળી જે દુકાનો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે. લોકોમાં, વેપારીઓમાં ડરનો માહોલ છે કે દુકાનમાં પાણી ઘૂસી જાય. અસહ્ય ઉકળાટ બાદ હાલ ઠંડક પડે માહોલ જોવા મળી રહ્યો છે. આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળમગ્ન થઈ ચૂક્યું છે. અરવલ્લીના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યું છે. મહેસાણાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે. બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. સવારથી બપારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, મહેસાણાની શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જણાવી દઉં કે મહેસાણામાં બપોર બાદ એકાએક વાતાવરણ પલટો હતો અને અસહ્ય જે ગરમી પડી ગઈ હતી. અસહ્ય ગરમી બાદ એકાએક પલટા બાદ વરસાદની શરૂઆત, ધમાકેદાર વરસાદ હોય છે તે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. તેના કારણે જે વાતાવરણમાં જે ઠંડક પથરાઈ હતી, તે બીજી બાજુ મહેસાણા શહેરના જે બે નાળા હોય છે તેમાં પાણી ભરાઈ જતા ચોક્કસથી સ્થાનિક લોકો અને જે વાહન ચાલકો હોય છે તેમને પારંપાર વારંવાર જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો હતો. પરંતુ અસહ્ય ગરમી બાદ જે વરસાદ વરસતા ઠંડક પથરાતા સ્થાનિકો. જી આભાર. તો મહેસાણામાં પણ એ રીતની જ પરિસ્થિતિ, ભારે વરસાદની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે. આરટીઓ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો અમદાવાદના એક તરફનો વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ જે મોટાભાગના પૂર્વના વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ થયો છે એ સ્પષ્ટ છે. જળજમાવની જે પરિસ્થિતિ છે તે દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. સાંજના સમયે વિઝિબિલિટી જે છે તે એકદમ ઘટી જવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. અલગ અલગ દ્રશ્યો અમદાવાદ શહેરના મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ સાંજ થતા ભારે વરસાદ વરસી ગયો છે. આરટીઓ વિસ્તાર, બાપુનગર વિસ્તાર, નરોડા વિસ્તારમાં વરસાદ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થતા ઋત્વિજ અમારી સાથે જોડાયા છે. ઋત્વિજ, હાલમાં અમદાવાદની શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? મોટાભાગના વિસ્તારો છે અને ખાસ કરીને વાત કરીએ તો જે આરટીઓ વિસ્તાર છે, નવાવાડા, નારણપુરા, આ સિવાય જે પૂર્વ વિસ્તાર છે, નિકોલ, વટવા, નરોડા, ઇસનપુર, આ તમામ જે વિસ્તાર છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કાળા ડિબાંગ વાદળો છે તે ચારે બાજુ જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ, કેટલાકમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તે પ્રમાણે અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો વાત કરીએ તો સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે હાલ ચારે તરફ જે કરારી ભાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદ વરસી રહ્યો છે. ઋત્વિજ, સૌથી વધારે મહત્વની વાત, કયા કયા વિસ્તારોમાં જળજમાવની પરિસ્થિતિ હાલમાં નોંધાઈ રહી છે? હજી જુદા વાત કરીએ તો જે મહત્વના વિસ્તારની વાત કરીએ તો જે આરટીઓ, સુભાષ બ્રિજ, સાબરમતી અને જે પૂર્વ વિસ્તાર છે
કે જ્યાં હાલ જે વાતાવરણ છે તે પણ બદલાયેલું જોવા મળ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ખાસ કરીને જે ગાંધીનગર તરફની વાત કરીએ તો એ બાજુ પણ વરસાદે માહોલ સર્જાયો છે અને ચારે તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જી, તો હાલમાં જે રીતે પરિસ્થિતિ ઋત્વિક જણાવી રહ્યા છે, મોટાભાગના વિસ્તારો અમદાવાદના જે છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.